हेलो बाळको, गुड मॉर्निंग। आपने हिंदी विषय में पार्ट पांच में मूळाक्षरो शीखे छे, एमा अन थी न सुधी ने। तो आपने जोई गया अन, पान नो अन, त तरबूज का त, अने हवे आगळ जोईशु थ, थर्मोस का थ। तो अहींया सौ प्रथम सी डबल्यू तारीख लखवानी छे, अने नीचे एच डबल्यू यानी कि आखू पेज तमारे चोपड़ी में अने नोट में लखवानू छे। हवे जोईए ओळखो, वाँचो अने बोलो। तो तमारे वाँचवानू छे, बोलवानू छे अने लखवानू छे। तो थ थर्मोस का थ, तो थ थर्मोस एटले थर्मोस, जे आपणे बधाने खबर ज छे। थर्मोस एटले एमां आपणे कंई पण वस्तु भरी होय तो ए एवू ने एवू ज रहे छे। पछी थ मां अमारा तमारे रंग पूरवानो छे मनगमतो। आ गुजरातीनो थ छे ने थ परथी आपणने शब्दो आप्या छे। तो आ थ ने तमारे घूटवानू छे, थन, थड़ अने रथ। रथ एटले रथ, थड़ एटले थड़ अने थन एटले थन। नीचे ओळखो, वाँचो अने महावरो करो। तो तमारे अहीं बोली बोली ने लखवानू छे। आ ऊपरनी लीटी तमारे घूटवानी छे अने नीचेनी लीटी में तमारे लखवानू छे। तो आपने लखीए, थ थर्मोस का थ। तो थ थर्मोस का थ, थ थर्मोस का थ। एवी रीते बधा ज खानामां तमारे थ थ लखवानो छे। हवे नीचे जोईए, थ ओळखी तेनी फरते गोल करो। तो अहींया तमने अलग अलग मूळाक्षरो आपेला छे, तो थ शोधीने तमारे एनी उपर गोल करवानो छे। थ थर्मोस का थ, अने बीजो थ क्यां छे? तो अहींया छे थ। तो थ ने શોધીને તમારે એની ઉપર ગોલ કરવાનું છે। ઓળખો, વાંચો અને બોલો। તો આપણે બીજો મૂળાક્ષર શીખીએ છીએ, દ। દ સે દર્પણ, દર્પણ યાની કે અરીશો। તો દર્પણ એટલે અરીશો, અરીશો તો બધાને ખબર છે ને કે આપણે અરીશામાં જોઈએ છીએ। તો દર્પણ એટલે અરીશો। તો આ દમાં તમારે રંગ પૂરવાનો છે। આ ગુજરાતીનો દ છે અને અહીંયા દ પરથી આપણે સામે શબ્દો આપ્યા છે। એ દ ને મૂળાક્ષરને તમારે ઘૂંટવાનો છે, દસ। પછી આવે છે અદરક એટલે આદુ, બરગદ એટલે વડ। તો એવી રીતે દસ, અદરક અને બરગદ, એવી રીતે આ દ પરથી આપણને શબ્દો આપેલા છે। હવે નીચે જોઈએ, ઓળખો, વાંચો અને મહાવરો કરો। તો દ, તો દ અહીંયા તમારે આ દ ઘૂંટવાનો છે અને નીચે તમારી જાતે લખવાનો છે। તો બોલી બોલીને લખવાનું છે, દ દર્પણ કા દ, દ દર્પણ કા દ, દ દર્પણ કા દ, દ દર્પણ કા દ, દ દર્પણ કા દ। એવી રીતે આ બધા જ ખાનામાં તમારે દ દ લખવાનો છે। હવે નીચે જોઈએ, દ ઓળખી તેના ફરતી ગોલ કરો। તો આપણે અહીંયા અલગ અલગ મૂળાક્ષરો આપેલા છે, તે ઓળખીને આપણે એને ગોલ કરવાનું છે। તો દ શોધીને આપણે એની ઉપર ગોલ કરીશું। તો આપણે આ બે મૂળાક્ષરો આપણે જોયા, થ થર્મોસ કા થ અને દ દર્પણ કા દ। તો તમારે આખું પેજ તમારે નોટમાં અને ચોપડીમાં લખવાનું છે। નોટમાં લખો તો એક પાન ઉપર થ લખવાનું છે આખા પેજમાં, અને બીજા પેજ ઉપર દ લખવાનું છે આખું પેજ ભરીને। હવે આગળનું આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું। થેન્ક યુ।